રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના મંચ પરથી કોમી વૈમનસ્ય ફેલાય તેવા ભાષણોનો મુદ્દો ખૂબ જ ગરમાયો હતો. આ મુદ્દે પોલીસ દ્વારા ગઈકાલે રાષ્ટ્રીય કરણી સેના પ્રવક્તા વાઢેર સામે અને તેમના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ મુસ્લિમ સમાજ અગ્રણી હાજી જુમા રાયમા પર ફરિયાદ દાખલ કરાઈ હતી. આજે આ ફરિયાદના વિરુદ્ધ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે વિવિધ સમાજના આગેવાનો, મુસ્લિમ આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે આ બાબતે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમા રાયમાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેઓએ જણાવ્યું છે કે આજરોજ વર્તમાન પત્રો દ્વારા તેમના પર ભુજ એ ડિવિઝનમાં પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ દાખલ થયેલ છે. તે જાણવા મળ્યું આજે સવારથી કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના નાના મોટા તમામ આગેવાનોના ફોન આવ્યા અને થયેલ ફરિયાદ બાબતે રેલી, ધરણા, આવેદનપત્ર આપી જે પણ કરવું હોય તે કરીએ તેવા લાગણી જાહેર કરી અને સોશિયલ મીડિયામાં પણ તેમની તરફેણમાં સમગ્ર સમાજના લોકો અને સંસ્થા તરફથી મેસેજ નાખવામાં આવેલ છે. તે તમામ લોકો, સંસ્થાઓ, રાજકીય, સામાજિક આગેવાનોનો ખરા હૃદયપૂર્વક તેઓએ આભાર માન્યો અને જણાવ્યું છે કે તમામની લાગણીઓની કદર કરું છું, પણ મારી પર થયેલ ફરિયાદ માટે હું રેલી, ધરણા કે આવેદનપત્ર આપવા, લોકોનો સમય, પૈસાનો બગાડ કરવા માંગતો નથી. હું ભારત દેશના કાયદાનું માન આપું છું અને હંમેશા કચ્છ, ગુજરાત તથા દેશમાં શાંતિ, ભાઈચારો અને એકતા રહે તેવા મારા પ્રયાસો રહેલ છે. અમારા માટે ઇસ્લામના અમારા પયગંબર સાહેબથી વધારે કોઈ ચીજ નથી. તેમની શાનમાં ગુસ્તાખી કરનારને સમર્થન આપી ભુજની મિટિંગમાં રાષ્ટ્રીય કરણી સેનાએ મુસ્લિમ સમાજને ઘરમાં ઘૂસીને મારવાની ધમકી તથા સમગ્ર ભારત ભડકે બળશે તેવા નિવેદન આપનાર અસામાજિક તત્વોને કાયદાની અને ભારતના બંધારણના દાયરામાં રહી જવાબ આપો એ પોલીસની નજરમાં ગુનો બનતો હોય તો હું કાયદાને માન આપું છું. મને લાગે છે કે પોલીસ તંત્ર કોઈના દબાવમાં કે સચ્ચાઈની તપાસ કર્યા વગર મારા પર ફરિયાદમાં ક્યાંક કાચું કપાઈ ગયું હોય તેમ લાગે છે. માટે તમામ રાજકીય, સામાજિક આગેવાનો, સંસ્થાઓ, મને સપોર્ટ કરનાર તમામ નામી અનામી લોકોનો આભાર માનું છું અને તેમની લાગણીની કદર કરું છું. કચ્છનો સમગ્ર સમાજ અને સમગ્ર વહીવટી તંત્ર જાણે છે કે સમાજમાં કોણ અશાંતિ ફેલાવવાનો કાર્ય કરી રહ્યું છે અને કોણ એકતા અને ભાઈચારો જાળવવાનો કામ કરે છે. વધુમાં જણાવ્યું કે આજરોજ તારીખ 15/6/2022 સાંજે 6 વાગ્યે જાતે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પર હાજર થઈને પોતાના પયગંબર સાહેબ કે પોતાના સમાજ માટે આખી જિંદગી જેલમાં રહેવું પડે તો રહેશે તેમ પોલીસની કાર્યવાહી બાદ ન્યાય લેવા તેઓ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જશે તેવું પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. હું હાજી જુમા રાયમાં મુસ્લિમ સમાજનો આગેવાન છું અને આજરોજ સવારે વર્તમાન પત્ર દ્વારા મને જાણવા મળ્યું કે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દાખલ થઈ છે. મેં તપાસ કરતાં સારી રીતે સમાચાર ન મળતા હું સાંજે 6 વાગે અહીં પોલીસ સ્ટેશનમાં પોલીસની કાર્યવાહીમાં સહકાર આપવા માટે હાજર થયો હતો અને સ્થાનિક જે જવાબદાર અધિકારીઓ છે એમને મળ્યો અને એમને મારું નિવેદન અત્યારે દીધું છે અને કીધું છે કે ભવિષ્યમાં ક્યારે તપાસમાં જરૂર પડશે ત્યારે અમે તમને બોલાવશું. બાબત એવી છે કે અમુક તત્વો અત્યારે નિપુર શર્માને લઈ અને ઘણા બધા એવા તત્વો જે છે જે નિપુર શર્માના સમર્થનમાં આવી અને અમે સપોર્ટ કરી છે નિપુર શર્માને અને મુસ્લિમ સમાજને લોકોને ઘરથી બહાર કાઢીને મારશી અને મુસ્લિમ સમાજને ભારત ભડકે બળશે એવા નિવેદનો આપી અને જ્યારે કચ્છની અંદર અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે મેં ફક્ત ને ફક્ત આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરે અને મુસ્લિમ સમાજમાં જે આક્રોશ હતો એ આક્રોશને ઠંડો પાડવા માટે થઈ અને મેં એક મેસેજ મૂક્યો હતો એના બારામાં પોલીસથી કાંઈ કાચું કપાઈ ગયું છે અને જે ફરિયાદ દાખલ કરી છે એના માટે થઈ અને તપાસ પોલીસ સારી રીતે કરે એવી મારી માગણી છે. લોકોને એટલી જ કે ભાઈ ક્યારે સોશિયલ મીડિયા ઉપર મુસ્લિમ સમાજને ખાસ વિનંતી કરું છું કે મઝહબ ઇસ્લામનો આ સંદેશો છે, પેગંબર ઇસ્લામનો સંદેશો છે કે તમે તમારા ધર્મમાં ગમે એટલા વખાણ કરો પણ અન્ય ધર્મને કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી ન કરો. હું અહીંથી મુસ્લિમ સમાજને એ જ અપીલ કરીશ કે કોઈ પણ સોશિયલ સાઇડ ઉપર તમને કોઈ પણ મુસ્લિમ સમાજ વિરુદ્ધમાં કોઈ એવો સંદેશો મળે તો જવાબદાર આગેવાનો સુધી પહોંચાડી અને આપણે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. એના જવાબમાં ન રેલી, ધરણા ન કરવા જોઈએ અને આપણે કોઈ ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ. HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ. સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે HJD સાયન્સ કોલેજ, ધોરણ 1-12 માટે HJD સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12 કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ, લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ NCC
અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ. તો આજે જ મુલાકાત લો.